એવા, આપણા લોકગીતો એવા, આપણા રાહડા એવા, દુનિયા આખી ભલે ગમે એવા રાહડે રમે, પણ ભરવાડનો દીકરો ટીટોળો રમતો એવો કોઈ રમી ન શકે દુનિયામાં. એ તો એકવાર કેવું જ પડે પેલા માણસ. મજા આવે. પણ મારે થોડું રાજસ્થાનમાં જવું છે. મને યાદી કરાવી વડીલે, હું રાજી થયો ગયો. રાઠોડ છત્રી જડકદ જમતી રે તમે જળ થોડો ઘણ ભૂખ, પણ રાઠોડે ઘર રાખ્યા રગતા હરિયા રૂખ. રાજસ્થાનની મરુભૂમિ એવી છે જે તમારે હાથમાં લેવી હોય તો હવા કરી પડે, અથવા તો બચાવવી હોય મુઠ્ઠીમાં ધૂળ લ્યો તમે, રેતી લ્યો, રેગિસ્તાનની રેતી, તો મુઠ્ઠી બારીયાને તમે દબાવી રાખો ને, તમને ખબર જ ન પડે એમ હરકી નામ બે બાજુથી હેડું થઈને છેલ્લે આમ જોવો તો ખાલી ધૂળ છોટી હોય, થોડીક રેતી નીકળી જાય, હાથમાં ન રહીએ. રાજસ્થાનની એ ધરતી એવી છે, એક છાત્ર એવું છે કે એ ધરતીની ધૂળને ત્યાં રાખવી હોય તો શું કરવું પડે, પલળેલી ધૂળ રહેતી હોય ને તો રહીએ, તો પાણીથી પલળે ન રહીએ. કે તો જડકત જમતી રેત મેં જળ થોડો ઘણ ભૂખ, પાણી તો ત્યાં છે નહીં, રાઠોડે ઘર રાખ્યા રગતા હરિયા રૂખ. રાજસ્થાનની ધરતીના રાજપૂતોએ એનું લોહી રેડી ભીની બનાવીને પછી મૂઠમાં રાખી છે, એટલે એને કોઈ હરકાવી ન શકે ભલા માણસ. જડકત જમતી રેત મેં જળ થોડો ઘણ ભૂખ, આ દુઆ બોલવાય અઘરા, જીભ છોટી જાય, બીજું બધું થઈ શકે બાબુ, પણ આ અઘરું છે. આ બધા દુહા ને આ બધું જે બોલવું ને, એવો પ્રસંગ કેવો છે. પણ આ બધું મળે છે ક્યાંથી? આ સંસ્કાર, આપણી પરંપરાઓ અદ્ભુત છે. એક વાત હું ઘણી વાર કહું કે આપણે ત્યાં મહેમાન આવતા જૂના જમાનામાં, લાકડી હોય માલધારીની પાસે, અને મહેમાન આવે ને બપોરે 1:30 વાગી ગયો હોય, બે વાગી ગયા હોય, બપોરા થઈ ગયા હોય, જમાઈ ગયો હોય, આરામ કરતા હોય બધા, અને એમાં હાથમાં લાકડી મહેમાન આવે, એ મહેમાનને કેવું ન પડે, મહેમાનને કંઈ બોલવું ન પડે, અને આપ ગરદણીને પૂછવું ન પડે કે જમીન આવ્યા છો કે જમ્યા વગર છો. એ મહેમાન આવી બાદરૂમમાં એ લાકડી જે ઓહરીમાં મહેમાન બેહે ઢોલી, અને લાકડી હોય એની પાસે, એ લાકડી આમ કરીને આમ ઊભી રાખે ટોડલા પાસે, એટલે બેન રહોડામ ચા મૂકી દે, કારણ કે ઊભી લાકડી છે ને, કોઈ છોકરું નીકળે આ તે જાજી ઘડી ન રહી, પછાડે કોકને લાગે, 10 મિનિટ હોય તો વાંધો ન આવે, ધ્યાન રહીએ 10-15 મિનિટ, ખબર પડે કે ચા જ પીવાના છે, બપોરા કરીને આવ્યા, જમીને આવ્યા, એ ઊભી લાકડી આમ મૂકે ને એટલે રહોડામ ચા મુકાઈ ગયો હોય, એનું કેવું ન પડે, ઊભી લાકડી આડી કોણ કઈ બાજુ જાય નક્કી નથી. પેલા બે માણસ આયલા હતા, ખબર પડી જતી, પુરુષ આગળ સ્ત્રી પાછળ ખબર પડે બે માણસ છે, પુરુષ પાછળ હોય સ્ત્રી આગળ હોય ખબર પડે એની બેન છે, માં છે, માસી છે, એ ખબર, આ બધી ઓળખાણો હતી. બોલો, નદીમાં પૂર આવ્યું અને જુવાન માલધારી પોતાની પરણિત અને લગ્ન નાનાથી થઈ ગયા હતા, પેલું આણું તેડવા આવેલું અને તેડીને જતો હતો, મર્યાદા હોય મલાજો હોય એટલે થોડો અડધો અડધો ખેતરમાં પુરુષ યુવાન આગળ આવેલો જાય, 22 વર્ષનો યુવાન અને 18 વર્ષની વવારું એમની પત્ની, પેલું આણું તેડીને જાય છે, વાહેમાં વહી આવે, એમાં જંગલ જેવું આવે, બાઈ માણસનો જીવ, થોડી બીક લાગે, થોડું અંતર પડી જાય, પણ કહેવાય નહીં ઉભા રહ્યો, અટનાની જે મોટરસાઈકલમાં ભાગી જાય હોય એમ, હાવ જેમ ઈતળી ગાયના આંસળમાં સોટે એમ સોટે, એટલે આ એક વેદના કહું છું, ઉભા રહ્યો એમ કહેવાય નહીં, એમાં સોમાહાનું ટાણું હોય છે, ઉપર વરસાદ વરેલો, નાની એવી નદી પણ પાણી આવી ગયું, નદીમાં પાણી આવી ગયું, પાણી હજી વધતું જતું હતું, વરસાદ ઉપર છે, એમાં પુરુષ તો નદીમાં થઈ નીકળી ગયો સામે કાંઠે. અમુક નદીઓ એવી હોય છે કે એક જ મિનિટમાં પાણી કેટલું બધું ઉતરી જાય અથવા કેટલું વધી જાય, પાણી વધી ગયું, ફેરો પહેરવા હોય, હવે બાઈ ઉતરી દીકરી, એટલે જેમ જેમ થોડુંક અંદર પાણીમાં જવા માંડી એમાં તાણ વધી ગયું, મર્યાદા છે હાથ કરાય નહીં, એમાં ગોવાળ માલધારી કાંઠે ઢોર ચારે એની નજર પડી, અરે બેન બિચારી તણે જાય, ઓલો ભાઈ તો એનો પતિ તો આગળ નીકળી ગયો છે,
એ મર્યાદા ને હાલવા ઉપર ખબર પડી ગઈ હતી કે આ એનો પતિ છે, કેવું ન પડે. ઓલો ત્રીજા નંબર નો જો ને, એ મારો હસબન્ડ છે, ખબર છે તારું હસબન્ડ જોયું. હવે હસબન્ડ આમ તો શું ખબર, હસ એટલે અહેન, બંધ એટલે બંધ થઈ જાય, એ હસબન્ડ. હા, આપણે ત્યાં કઈક જુદી છે, મજા આવે છે. યુવાન આગળ નીકળી ગયો, નદીમાં પાણી વધવા માંડ્યું, બાઈ છે એનું શરીર થોડું કંપવા માંડ્યું, કે તણાઈ જાય શું થશે, માલધારી હોય ગયો, ગળગળતી દોટ મૂકી કાંઠે, બેન ઉભારીઓ હું તમને બાવડું જાળીને સામે કાંઠે પૂર માંથી નીકાળી દઉં, હું ગોવાળ છું, મને ખબર હોય ક્યાં વધારે તાણ હોય, ક્યાં થોડું પછેલું ફોળું હોય, મને બધી ખબર હોય. બેન આ બાજુ વૈયા ઉભારીઓ, તમે જાતા નહીં, તણાઈ જાઓ, પાણી વધવામાં છે, મને ખબર છે ઉપર વરસાદ છે. એ પડકારો ગોવાળે કર્યો, એક જ કડી યાદ આવ્યું એટલે શું, આપણી આપણા ગીતો છે, જીવાડી દો ભજન ની આરવાર ઉભારી આવે, આપણે ત્યાં લોકગીતો પણ છે. શું કીધું બોલાય, પડકારો કર્યો ને ઉભારી, તમને બાવડું ચાલીને સામે કાંઠે પુગાડો. ધીરે ધીરે હામુ જોઈને કે ભાઈ ધીરે બોલ, કા મારો પતિ કે સાંભળી જાય કે આ કોણ છે, એને બાવડું ચાલીને મૂકવા આવ્યો ગોવાળ એના ગામનો. અને શું કે છે ભાઈ, કે વીરા ગોવાળિયા તું હળવે હળવે બોલ જોગા, વીરા ગોવાળિયા, વીરા ગોવાળિયા તું હળવે ભળે, અને સાંભળી છે તો તમું એનું મગજ આકરો છે, મને ખબર છે, મેં વાવડ સાંભળ્યા મારી બેનપણીઓ પાસેથી મારા હગાવાલા ને હરીએ છે. સાંભળી છે તો તમને દેશે ગાળ જોગા, અમાણી બોલણા સાંભળશે તો તમને દેશે ગાળ જોગા, અમારી રે રે લેશે બોલણા. હે વીરા ગોવાળિયા, મારો ભાઈ મારો વિહામો, તું અમારા ગામનો છો, મારા ભાઈ જેવો છો, પણ મારા પતિનો મગજ આકરો છે, તું મને બાવડું જાલીને સામે કાંઠે લઈ આવે તો બોલ, આપણે બેને વાતો કરતા સાંભળી જશે તો તમને દેશે ગાળ, મારી હારે લેશે અબોલણા. એ અબોલણા જે છે એટલા માટેની આપણી આ હાલરડા. હું તો બેનું દીકરીને ઘણી વાર કહું, હાલરડા બે હારા જૂના હાલરડા અને બે હારા જૂના લગ્ન ગીત જ્યાં સુધી તમારે ઘેરે યાદ રહે ને ત્યાં સુધી મહાપુરુષો અવતાર લીધા કરી છે, અને માતાજીનો તમારે અહીંયા વાસ રહે છે.